हेलो स्टूडेंट्स, आज आपणे भणीशुं विषय गुजराती। गुजराती विषय में आपणे आज स्वर वोवेल्स अने व्यंजन कॉन्सोनंट्स भणीशुं। हवे स्वर छे, वोवेल्स छे आपणा अ आ ई ई उ ऊ रु ए ऐ औ ओ अम अने अह। आ आपणा वोवेल्स छे एटले के स्वर छे। हवे व्यंजन आपणा छे कॉन्सोनंट्स, एटले व्यंजन एटले कॉन्सोनंट्स। कॉन्सोनंट्स कया छे आपणा? क ख ग घ च छ ज ज ट ठ ड ढ ण त थ द ध न प फ ब भ म य र ल व श श स ह ळ क्ष અને ન। આ આપણા વ્યંજન છે। હવે વ્યંજનમાં બી આ ક્ષ અને જ્ઞ, જે અહીં ક્ષ અને જ્ઞ બતાવવામાં આવ્યો છે, ક્ષ અને જ્ઞ કયો છે? સંયુક્ત વ્યંજન છે। એ સંયુક્ત વ્યંજન એટલે શું કે જ્ઞ અને ક્ષ જેનાથી કોઈ શબ્દ યજ્ઞ એટલે ય હોય આગળ, ય જ્ઞ બને, એટલે ય ક્ષ અને જ્ઞથી કોઈ બી શબ્દ બનતો નથી। હવે એની આગળ કોઈ બી અક્ષર, કોઈ બી સ્વ વ્યંજન લગાવીએ તો કોઈ શબ્દની પાછળ એ લાગે છે અને તો જ એનાથી કોઈ બી શબ્દ બને છે। એટલે આપણા સ્વર અને વ્યંજન આ પ્રકારે છે। તમારે તમારી નોટબુકમાં આ સ્વર અને વ્યંજન લખવાના છે અને એને બોલતા શીખવાના છે। તો સ્વર અને વ્યંજનથી આ ઘણા બધા શબ્દો બને છે અને એ શબ્દો કેવી રીતે બને છે હું તમને આગળ ભણાવીશ। એટલે તમારે આ તમારી નોટબુકમાં લખવાના છે। થેન્ક યુ ફોર વોચિંગ।